આરટીઈના વર્ષ 2020 અને વર્ષ 2021ની પ્રવેશ પ્રક્રિયામાં કોઈ કારણોસર વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા કચેરીએથી ફોર્મ ના મંજૂર કરાતા આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ વર્ષ 2020-21 અંતર્ગત 19 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી 10 દિવસમાં જ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની મુદત આપી કેટલાક ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા હતા, જેનો આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી દ્વારા વસીમ શેખની આગેવાનીમાં વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ કરીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. વસીમ શેખે જણાવ્યું હતું કે માત્ર 10 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો અને રજિસ્ટર ભાડા કરારની માંગણી કરવામાં આવી હતી. જ્યારે એક તરફ તો લોકડાઉનથી કોર્ટ પણ બંધ છે, ત્યારે વિવિધ નવા નિયમો બનાવીને ગરીબ બાળકોના ફોર્મમાં ક્ષતિઓ બતાવીને ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા છે, જે ખરેખર અન્યાય છે. તેનો વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ વિરોધ કરીને આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.